નમસ્કાર, સ્વાગત છે આપનું સીધો સંવાદમાં. હું આપની સાથે જિજ્ઞાસા. એલઆરડી ભરતી પરીક્ષામાં થયેલા અન્યાય સામે ગાંધીનગરમાં આંદોલન કરી રહેલી મહિલા ઉમેદવારો અને ખાસ કરીને પોલીસ વચ્ચે જે ઘર્ષણ ગઈકાલે સર્જાયું ત્યારે પોલીસે કુલ 100થી વધુ મહિલા ઉમેદવારોની અટકાયત પણ કરી હતી. પોલીસ સાથેની ઝપાઝપીમાં 4 જેટલી મહિલા ઉમેદવારો ઈજા પણ પહોંચી હતી. જોકે આ ઘટના બાદ પોલીસે છાવણી પર બેઠેલી ઉમેદવારોને ત્યાંથી બળજબરીપૂર્વક ઉઠાડી દીધી હતી. જોકે એલઆરડી ભરતીના અનામત વર્ગોના મહિલા ઉમેદવારોનું મેરિટ જનરલ કેટેગરીના મહિલા ઉમેદવારો કરતાં વધુ હોવા છતાં પણ તેઓની સાથે અન્યાય થયો છે અને મેરિટમાં તેમને સ્થાન નથી આપવામાં આવ્યું, જેના કારણે તેમનો વિરોધ હજુ પણ યથાવત છે. તમામ મુદ્દે આપણે ચર્ચા કરીશું આજની આ રજૂઆત સીધો સંવાદમાં. અને આજ અંગે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ગેસ્ટ પેનલ જોડાઈ ચૂકી છે. વિશ્લેષક પ્રશાંત ગઢવી આપણી સાથે ઉપસ્થિત છે અને એનએસયુઆઈ નેતા ભાવિક સોલંકી આપણી સાથે છે. બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા પ્રશાંતભાઈ, છેલ્લા એક મહિનાથી એલઆરડી ભરતીમાં વિવાદ મુદ્દે મહિલાઓનો વિરોધ યથાવત છે. ગાંધીનગર સચિવાલય ખાતે ધરણા, અત્યાર સુધી શાંતિપૂર્વક ધરણા થઈ રહ્યા હતા. જો કે ગઈકાલે આખો વળાંક આવ્યો જ્યાં પોલીસે તમામ મહિલાઓને ઉઠાવવાનો પ્રયાસ કર્યો. દરમિયાન ઝપાઝપી પણ સર્જાઈ, 4 જેટલી મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે. આખા વિવાદને લઈને જોઈએ તો હજુ સરકાર તરફથી કોઈ સ્પષ્ટ વલણ સામે નથી આવી રહ્યું. તો અમારા લોક સાહિત્યમાં ક્યાંક ગીતમાં એવું લખ્યું છે કે અમ દેશની આ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. એટલે અહીંની ગુજરાતની સંસ્કૃતિને, વારસાને અને અહીંની મહિલાઓને આપણે બિરદાવી છે, અલંકારિક ઇતિહાસથી બિરદાવી છે. એલઆરડી પરીક્ષા મને એવું લાગે છે સરકાર માથે કોઈક એવા ચોકડીયામાં ચાલુ થઈ, કારણ કે પહેલાં કેન્સલ થવી, બીજી વારમાં થઈ, વળી પાછી કેન્સલ થવી, પેપરો ફૂટવા, પાછા ગમે ત્યારે એમાં ક્રાઇટેરિયા ચેન્જ કરી દીધા હતા. એટલે એલઆરડીને લઈને મને એવું લાગે છે કે સરકાર માથે બહુ મોટું કલંક એલઆરડી લગાડી રહ્યું છે. હવે આજની આ ઘટનાને આપણે જોઈએ ગઈકાલની, કે એલઆરડીને લઈને અને એ સિવાય ઘણું બધું હું બે દિવસથી બધું જોઉં છું. નકરું આંદોલન આંદોલન આંદોલન, એટલે આપણે એક બાજુ ભ્રષ્ટાચાર મુક્ત શાસન, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત, કોંગ્રેસ યુક્ત ભાજપ, કોંગ્રેસ મુક્ત ભારત, મને એવું લાગે છે કે હવે આંદોલન યુક્ત ગુજરાત થઈ ગયું છે. કારણ કે અત્યારે હાલની તારીખમાં જોવા જાવ તો જે સત્યાગ્રહ છાવણીમાં બહેનોની પ્રોબ્લેમ ચાલે છે ત્યાં અલગ અલગ 4 લોકો આંદોલન પર બેઠા છે. એક બાજુ ખેડૂતો પાક વિમાન લઈને બેઠા છે, એમની બાજુમાં અમારા એટલે કે માલધારી સમાજને જે ગીર બરડાના અમુક આજ ચારણ અને ભરવાડ રબારી માલધારી સમાજને ક્યાંક અન્યાય થયો છે એ એલઆરડીને લઈને, એલઆરડી પરીક્ષાને લઈને એ લોકો બેઠા છે અને એમની બાજુમાં મહિલાઓ બેઠી હતી. હવે આ બિચારી બહેનોનો કોઈ વાંક છે જ નહીં, એમના અન્યાય એટલે જે એમને અન્યાય થયો છે એમના હક માટે લડે છે 30 દિવસથી શાંતિપૂર્ણ રીતે. કારણ કે આ તો ગુજરાતની બહેનો છે, આ કઈ અહિંસા એટલે હિંસા લઈને આવેલી દિલ્હી સ્ટાઇલની કોઈ બહેનો નહોતી કે એ બેફામ વર્તન કરતી હોય. 30 દિવસથી શાંતિપૂર્ણ રીતે એમનો હક માટે લડી રહ્યા હતા. સરકાર તરફથી કોઈ પણ જાતનો કોઈ રિસ્પોન્સ નહીં, કોઈએ સાંભળવાની તસ્દી લીધી, એમના પ્રશ્ન શું છે એની કોઈએ તકેદારી નથી રાખી, એમને એ કેમ આટલા દિવસથી ઝઝૂમી રહ્યા છે પૂછવાની તકેદારી સરકારે લીધી નથી. સરકારે કોઈ એમના પ્રતિનિધિને, એટલીસ્ટ મહિલા પ્રતિનિધિને ત્યાં મોકલ્યા કે ભાઈ અમને જરા જઈને પૂછો આવું કેમ ચાલે છે, કંઈ કર્યું નથી. એ કોઈએ ના સાંભળ્યું. જ્યારે આ મહિલાઓની આ બહેનોની સહન શક્તિ ખૂટી ગઈ ત્યારે બિચારા વિધાનસભા જતા હતા, એ પણ શાંતિપૂર્ણ રીતે, એમાં કંઈ રસ્તામાં તોફાન કરતા તો જતા નહોતા, તો એમની અટકાયત કરવી. હવે અત્યારે કેવું છે, હાલની સરકારમાં થોડુંક આપણે જોયેલું છે કે માનો કે ખેડૂતો કંઈક રજૂઆત કરવા આવવાના હોય તો ઘ0થી એમની અટકાયત કરવામાં આવે, વિધાનસભાના કે સચિવાલયના ઝાંપા બંધ કરી દેવામાં આવે, એમને છેક સુધી પહોંચવા ના દેવામાં આવે. તો પ્રજા અને સરકાર વચ્ચેનો આવો સેતુ પણ જો તમે બંધ કરી દેશો તો પ્રજા બિચારી જશે તો ક્યાં જશે? અને બધાને રજૂઆત જ કરવી છે, એમને કોઈને આવીને કે તમને ઘેરો વાળી દેવો કે તમારી સામે માત્ર અત્યાચાર કરવાનો પ્રયત્ન કોઈ કરતું જ નથી. અને આ જ પ્રજાએ તમને ખોબલે ખોબલે મત આપીને અહીંયા બેસાડ્યા છે, તો પ્રજાનો કે આ અન્યાય કે આ વિદ્યાર્થીઓનો એટલો તો હક બને કે તમને આવીને રજૂઆત કરે. એ રજૂઆત ના કરે તો કઈ નહીં, તમને જાણ થઈ છે તો તમે એક થોડીક સહાનુભૂતિ દર્શાવી એટલીસ્ટ મળવા જાઓ. આટલી મોટી સરકારમાં મહિલા પ્રતિનિધિઓ ઘણા હશે, મહિલા આયોગના ચેરમેન હશે, ક્યાંક મહિલા બાળ વિકાસના કોઈ અધિકારી હશે, કોઈ મંત્રી મહિલા મંત્રી હશે, એમણે જઈને એટલીસ્ટ પૂછી લેવું હતું અને એમને કંઈક જેને કહેવાય ને કે બાહેધરી આપી હતી કે ભાઈ ચલો હું સરકાર સમક્ષ તમારી વાત મૂકીશ કંઈ નહીં. અને જે ખરાબ રીતે પોલીસે આજે મેં અમુક બાઇટ સાંભળી અમુક મીડિયામાં, બહેનો ચંપલ મૂકીને ભાગી છે, એમને પગમાં પહેરવા નથી બેઠા.
એ લોકો કહે છે કે પોલીસ વાળા અમારા વાળ ખેંચીને ડિટેન કર્યા છે અમને. એટલે આટલો બધો અત્યાચાર મહિલાઓ સામે, આ તો આ બિચારી મને એવું લાગે છે બોળી ભાળી, આ બોળી ભાળી મહિલા લાગે છે, દીકરીઓ છે કે કશું કરતી નથી, નહીં તો સામે આપણી સાથે આઈપીએસ ઓફિસર જોડાઈ ગયા છે. આજ પોલીસ વાળા ઉપર સામે જો કેસ કરે તો શું થાય, આપણી પરિસ્થિતિ શું થાય? અચ્છા હવે આ બધા પોલીસ વાળા એટલે મહિલા પોલીસ જ હશે ડેફિનેટલી, પણ એ આ જે ઓવરઓલ માહોલ સર્જાયો, આ ઘર્ષણ ઉભું કરે છે, આ કઈ નહીં તેમ છતાં આ મહિલાઓને ઉશ્કેરી રહ્યા છે કે તમે હિંસા કરો, બાકી બધી આ મહિલા એ પગલું પણ ભરી શકે છે. બિલકુલ બિલકુલ. આપણી સાથે ગેસ્ટ પેનલમાં પૂર્વ આઈપીએસ અધિકારી અંબાલાલ ચૌહાણ પણ જોડાઈ ચૂક્યા છે, અને જે ઉમેદવાર સાથે અન્યાય થયો છે એવા મહિલા ઉમેદવાર રિંકલ ચૌધરી પણ ગાંધીનગરથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સૌથી પહેલા રિંકલબેન પાસે જઈએ. રિંકલબેન, એક મહિનાથી આ વિરોધ સતત યથાવત છે, સરકાર સામે માંગ છે, સરકારે હજુ સુધી કોઈ પ્રત્યુત્તર નથી આપ્યો, પરંતુ આપનું આંદોલન સમેટવાની કોશિશ સરકાર કરી રહી છે. સંપર્ક કપાઈ ગયો લાગે છે. અંબાલાલ પાસે આપણે જઈએ. અંબાલાલભાઈ શું કહેશો, કારણ કે આખી ઘટનાને આપણે જોઈએ, સૌ પ્રથમ તો એલઆરડીને જે પરીક્ષામાં જે વિવાદ થયો હતો, પરીક્ષા રદ કરવામાં આવી હતી, જો કે હવે એલઆરડી પરીક્ષા ભરતીને લઈને આ વિવાદ અને મહિલાઓ આંદોલન પર છે છેલ્લા એક મહિનાથી, હજુ સુધી સરકાર આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ નથી કરી રહી, શું કહેશો? આમાં અત્યારે ખરેખર સરકાર દ્વિધામાં છે કે શું કરવું, અને નિર્ણય લઈ શકતી નથી, અને એ ખરેખર મોટો અન્યાય થયો છે. અને જ્યારે શાંતિપૂર્ણ બિલકુલ આંદોલન ચાલી રહ્યું છે ત્યારે એમને અટકાવવા, આંદોલન ન કરવા દેવું અને એમની રજૂઆત પણ ન સાંભળવી, એટલે સરકારનો એક ધ્યેય એવો છે કે અમારી સામે કોઈએ અવાજ ઉઠાવવો નહીં, અમે જે કરીએ બધું મૂંગે મોઢે સહન કરી લેવું, સાંભળી લેવું, અને અમે જે કરીએ છીએ એ જ બરાબર છે. એ લોકશાહીમાં આ ચાલી નહીં શકે, અને એના કારણે સરકારનો ખાલી આ એલઆરડીમાં જ આવો અભિગમ છે એવું નથી, લગભગ દરેક પ્રશ્નોમાં સરકારનું આ પ્રકારનું જ વલણ હોય છે જે જરા પણ ઈચ્છવા યોગ્ય નથી. સમાજનું દરેક વર્ગ આજે કદાચ સરકાર સામે નાખુશ છે અને આંદોલન કરી રહ્યો છે. રિંકલબેન પાસે ફરીથી જઈએ. રિંકલબેન, જે પણ અન્યાય આપની સાથે થયો છે, સરકાર સામે રજૂઆત કરી છે, આપની રજૂઆતને સાંભળવામાં આવી છે ખરી સરકાર સામે? જી બિલકુલ, કોઈ જવાબ નથી મળતો. અને ગઈકાલે તો જે ભાવિકભાઈ ઘટના બની, મહિલાઓને માર પણ મારવામાં આવી છે, 4 જેટલી મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે, શું કહેશો? કારણ કે સરકાર હજુ સુધી ના તો તેમની રજૂઆતને સાંભળી રહી છે, અને સરકારનો એક જ પ્રયાસ છે કે આ મહિલાઓ પોતાનું આંદોલન સમેટી લે. આજે ગુજરાતની મહિલાઓને અવાજ ઉઠાવવાની કેમ જરૂર પડી? સૌથી પહેલા મારો પ્રશ્ન છે સરકારને, જે રીતે અત્યારે હરેક સમાજના આગેવાનો હોય, વિદ્યાર્થીઓ, તમામે તમામ સરકાર એમનો અવાજ દબાવી રહી છે, ખેડૂત હોય, વિદ્યાર્થીઓ હોય, યુવાનો હોય કે મહિલાઓ હોય, તમામે તમામ લોકો અવાજ ઉઠાવે તેને ડરાવવાના, ધમકાવવાના, ખોટા કેસોમાં ભરાવી દેના, જો કોઈ ના સાંભળે તો તેમને માર મારવાનો, એનાથી વધુ જો એ લોકો ના કરી શકે તો સીધી રીતે એમની બી ટીમ તરીકે પોલીસને પણ ઉતારે છે, અને આવી ખોટી રીતે મહિલાઓને હેરાન પણ કરવામાં આવે. ગઈકાલે જે રીતે જે મહિલા ઉમેદવારો હતા તે વિધાનસભામાં કૂચ કરી રહ્યા હતા, એમને કોઈ પણ હિંસક પ્રવૃત્તિ નથી કરી, એમને શાંતિપૂર્ણક દેખાવો કરી રહ્યા હતા, શાંતિપૂર્ણક રેલી કરી રહ્યા હતા, ત્યારે પોલીસના જવાનોએ એમને જબરજસ્તી ટીંગાટોળી કરી, તેમની સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો, તેમની સાથે ટીંગાટોળી કરીને તેમને માર મારીને નજર કેદ કરવામાં આવ્યા હતા. એમાંથી 4થી વધુ મહિલાઓને તો ગંભીર ઇજાઓ પહોંચી છે, એક મહિલા તો અત્યારે હાલ સારવાર પણ હેઠળ લઈ રહી છે. એટલે આ સરકાર માટે ખૂબ ચિંતાનો વિષય, સરકારે હજુ વિચારવાનો સમય છે કે છેલ્લા 30 દિવસથી આ મહિલાઓ ધરણા પર બેઠી, સરકારના પ્રતિનિધિ હજુ સુધી કોઈ મળવા નથી ગયું ત્યાં આગળ. શું સરકાર ખાલી સૂત્રોથી જ એ કહેવા માંગે છે કે અમે મહિલાઓને બેટી બચાવો અને બેટી પઢાવો, ખાલી સૂત્રોના જાહેરાતથી જ એ લોકો જણાવવા માંગે છે? અત્યારે 30 દિવસથી એક પણ મહિલા આગેવાનોને એ લોકોને બોલાવીને સમજાવાય કે એમની માગણીને જે સાંભળી નથી, એટલે શું સરકારના પેટમાં શું દુખે છે એ જણાવવા માંગે?
આવતી કાલે કોંગ્રેસ પક્ષના તમામે તમામ ધારાસભ્યો વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવવાના છે. બિલકુલ પ્રશાંતભાઈ, આપણે મુદ્દા પર આવીએ કે જે જનરલ કેટેગરીની મહિલાઓનું જે મેરિટ છે એના કરતાં પણ આ અનામત વર્ગની મહિલાઓનું મેરિટ ઊંચું છે, તેમ છતાં પણ તેમને મેરિટમાં સ્થાન નથી આપવામાં આવ્યું, એટલે સરકારની આ નીતિને આપણે કેવી રીતે જોઈએ? હવે કેવું છે, અત્યારે આપણે અનામતને લઈને એક તો ઘણા બધા પ્રશ્નો તો ચાલે છે, પ્લસ અનામત અને જે કોઈ પણ મેરિટ લિસ્ટ જ્યારે બને તે કેટેગરી વાઇઝ જે ટકાવારી હોય છે, અને ટકાવારીમાં જો કોઈનું મેરિટ ઊંચું હોય તો એને જનરલમાં કન્વર્ટ, જો જનરલથી ઊંચું હોય તો, એક એક્ઝામ્પલ કે ભાઈ કોઈ એક વ્યક્તિને 100માંથી 80 માર્ક આવ્યા છે જે અનામતમાં આવે છે, અને જનરલ કેટેગરી વાળી કોઈ વ્યક્તિનું મેરિટ 75થી ચાલુ થાય છે તો 80 વાળા મોટો કહેવાય, તો એને જનરલમાં કન્વર્ટ કરી દે છે. કે ભાઈ એમાં હું જરા એક વાત ઉમેરી દઉં કે અનામત વાળાનો વધારે માર્ક્સ હોય પણ જો જે માની લો કે એજ લિમિટ છે, એજ લિમિટમાં એની એજ લિમિટ જનરલની એજ લિમિટ કરતા વધારે થતી હોય અને એ રીતે, હા, તો એને એ અનામતમાં જાય, પણ જે એ બધી રીતે જનરલની ડેફિનેશન પ્રમાણે આવતી એમાં ફોલ થતા હોય તો એને જનરલમાં લઈ શકાય, અને એને લેવી જ જોઈએ, નથી લેતા ને અત્યારે હાલ સરકારમાં નથી લેતા, છેલ્લા 2018 થી જે એમને ઠરાવ કર્યો છે એ પછી હજી સુધી જે અનામત કેટેગરીના જેટલા પણ ઉમેદવારો હોય તે જનરલ કેટેગરીના ઉમેદવારો કરતા પણ વધારે સારા કટ ઓફ લાવ્યો, એ લોકોને હજુ સુધી જનરલ કેટેગરીમાં નહીં, અનામત કેટેગરીની સીટમાં જ એમને નોકરી આપવામાં આવી છે, જનરલ કેટેગરીમાં નથી આપવામાં આવી. એટલે એમાં પેલા બીજા જે અનામતના જે ધોરણો છે એમાં એ ના, ધારો કે એજ લિમિટ વધારે હોય, એવા એજ લિમિટ વાળા 10% હોય, બીજા તો હોય ને, એટલે એટલે અત્યારે મારી વાત એ છે, હું થિયરી સમજાવું છું, સિદ્ધાંત અત્યારે એમનો જે પ્રશ્ન એ જ છે કે 1 જૂન 2018 જીએડી નો જે પરિપત્ર છે એને કેન્સલ કરાવો, કારણ કે એ પરિપત્રના આધારે એમને અન્યાય થઈ રહ્યો છે, એમને જનરલમાં ગણી લેવા, કોઈકને મેરિટમાંથી બહાર કાઢી નાખવા છે, એટલે આ જે ફોર્મ્યુલા, કઈ ફોર્મ્યુલાથી કઈ કેટેગરીમાં કોને ફોલ કર્યા છે એનું સ્પષ્ટીકરણ આપ્યું નથી સરકાર, સીધી રીતે ભરતી થવા માંગતી જ નથી, થવા દેવા માંગતી સરકાર, કોઈને કોઈ રીતે જો ઉમેદવાર હોય, જો એ લોકોને અન્યાય થયો તે કોર્ટમાં જતી, એટલે સીધી રીતે હાઈકોર્ટમાંથી સ્ટે આવશે, અને બીજી બાકીની ભરતીઓ એ થવા નહીં દેવાની, એટલે સરકાર પોતે પણ ઇચ્છતી નથી કે ગુજરાતના યુવાનને નોકરી મળે. બિલકુલ બિલકુલ, રિંકલબેન પાસે જઈએ. રિંકલબેન, ભરતી સંસ્થાનો અત્યારે જીએડીના આ જવાબદાર ને ગણી રહી છે ઠરાવને, જેના કારણે આ આખો વિવાદ ઉભો થયો છે, એટલે આપની શું માંગો છે પહેલા તો? મારી તો એક જ માંગ છે કે આ જે ઠરાવ છે એ તમે નાબૂદ કરો, અને એમાં જે બહેનો જે સમાવેશ થતો હોય એમનું 377 જે મેરિટ છે તમે ફરીથી રિસેટ કરો, બરાબર. અને પહેલા તો હું એક જ વાત કહેવા માંગુ છું કે તમે જે 499 જે ભરતી કરી પહેલા એ તમે કઈ રીતે કરી, અમને ખાલી એટલો જવાબ આપો ને તો અમે જાણી હાર છોડી દઈએ, બરાબર, એટલો ખાલી એટલો જવાબ આપી દે અમને. સરકાર જોડે કે તમે 499 ભરતી આ રીતે કરી કઈ રીતે, પેલા તો બરાબર તમે પહેલા બિલકુલ અંબાલાલભાઈ, એ જ સવાલ છે કે નોકરી ના આપો તો કઈ નહીં, પરંતુ મેરિટ કયા આધારે નક્કી કર્યું છે એ જ અહીં તો સૌથી મોટો સવાલ છે. એટલે જ ખ્યાલ આવી જાય છે કે સરકાર પોતે કન્ફ્યુઝનમાં છે, અને સરકારે આ બાબતમાં જે પણ એક્સપર્ટ હોય એમનો પણ ઓપિનિયન લેવો જોઈએ, એમની જે કોઈ કમિટી છે ભરતી માટે, ભરતી કમિટી હશે, એમને પણ સાથે વિશ્વાસમાં લેવા જોઈએ, અને કઈ રીતે કયા માપદંડ એમાં રાખવાના છે એ સ્પષ્ટ કરવું જોઈએ, અને જેથી ઉમેદવારોને પણ ખ્યાલ આવે કે આ પ્રકારના માપદંડ છે, અને એ જ રીતે જો આપણે ક્વોલિફાય થઈશું તો જ આપણે એમાં આવીશું. એક વાત, બીજી વાત એ છે કે જો 30-30 દિવસથી કોઈ પણ ઉમેદવાર, મહિલા ઉમેદવાર હોય, પુરુષ ઉમેદવાર હોય, જે કોઈ હોય, એમને જો સાંભળવામાં જ ન આવે, એમનો આ પાસેથી આવેદનપત્ર જ ન લેવામાં આવે, તો એ સરકારનું અકળાઈ ભર્યું વલણ છે એ ચોખ્ખું દેખાઈ આવે છે, અને એ લોકશાહીમાં ન ચાલી શકે. અને સરકારે પણ આ સમજવાની જરૂર છે કે જે ઉમેદવારો જે બધા ત્યાં બેઠા છે અને 30-30 દિવસથી આવી ઠંડીમાં લોકો બહાર નીકળતા પણ કારણ વગર નથી નીકળતા, તો એ સંજોગોમાં મને લાગે છે આ સરકારનું અમાનવીય વલણ છે, અને એનો કોઈને કોઈ રસ્તો, સોલ્યુશન કાયદેસરનું
વ્યાજબી વ્યવહારુ સોલ્યુશન કાઢવું જોઈએ. ભાવિકભાઈ શું કહેશો, કારણ કે આંદોલનો હવે એ હદે વધી ગયા છે કે સરકાર પહેલા તો ધ્યાને જ નથી લેતી. કોઈ પણ સમાજનો કોઈ પણ વર્ગ હોય, વિદ્યાર્થી હોય, ખેડૂત હોય કે પછી સામાન્ય નાગરિક હોય, આજે સરકાર સામે મોરચો માંડી રહ્યો છે, આંદોલન પર ઉતરી આવ્યો છે, પરંતુ સરકાર કદાચ આ બાબતે ગંભીર દેખાઈ નથી રહી. ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ 25 વર્ષમાં છેલ્લા 4 વર્ષમાં ગુજરાતનો યુવાન હોય, ખેડૂત હોય, મહિલા હોય, વિદ્યાર્થી હોય કે ઉમેદવાર, કેમ છેલ્લા 4 વર્ષમાં વિરોધ પ્રદર્શન કર્યા છે? કેમ કે એ લોકો સાથે અન્યાય થઈ રહ્યો હતો? છેલ્લા 20 વર્ષમાં જે લોકોને બેવકૂફ બનાવવામાં આવે છે ખોટી રીતે જાહેરાતોના લીધે, એ અવાજ આજે બહાર નીકળ્યો છે. એટલે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીને સહન નથી થતું. કોઈ પણ વિરોધ કરે તેને દબાવો, કોઈ પણ રજૂઆત કરવા આવે તેને સાંભળવી નહીં. એટલે શું સરકાર શું એમને શું સમજવા માંગે? સરકારની સામે કોઈ અવાજ ઉઠાવે તેને સાંભળવાનું નહીં, અને જો ખરેખર જો આંદોલન કરે તેના પર ખોટા કેસો કરવા. એટલે સરકાર પોતે ચિંતિત નહીં. સરકાર આજે એવું લાગી રહ્યું છે મને સ્પષ્ટપણે, છેલ્લા 23 દિવસથી જે ઉમેદવારો ઉપવાસ ઉપર બેઠા છે, એટલે સરકાર મને એવું લાગે છે કે SC ST OBC ની વિરોધી હોય એવું સ્પષ્ટપણે મને લાગે છે. બિલકુલ પ્રશાંતભાઈ, અત્યાર સુધી 1578 જેટલી મહિલાઓને મેરિટમાં સ્થાન આપવામાં આવ્યું છે. જો કે હવે આ મહિલા ઉમેદવારોનો વિરોધ જોતા આપને શું લાગી રહ્યું છે? સરકારનું શું વલણ હોઈ શકે છે? અત્યાર સુધી સરકારે આ મામલે કંઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપ્યો નથી. મને એવું લાગે છે, કારણ કે LRD ના લઈને જે 2-3 અલગ અલગ આંદોલન થયા છે, કારણ કે એક આંદોલન મેં તમને ગણાવ્યું, એક આમનું મહિલાઓનું, આપણું OBC ની SC ST મહિલાઓને જે અન્યાય થઈ રહ્યો છે, બીજો ગીર બરડાના જે માલધારી સમાજ છે એ લોકોનું રિઝર્વેશન કાઢી નાખ્યું છે, જે ST માં ફોલ થાય છે, શિડ્યુલ ટ્રાઇબ અનુસૂચિત જનજાતિમાં આવે છે, એ લોકોને આમાં ગણ્યા નથી. એટલે LRD નું જે મેરિટ પડ્યું છે એમાં આ કેટેગરીને જનરલમાં નાખ્યા છે. એટલે આ 2-3ના હિસાબે કાં તો સરકાર અંદર ખાને ચર્ચા કરી રહી છે અને બહાર સ્પષ્ટ બતાવતી નથી, કારણ કે અંદર ચર્ચા ચાલુ હશે, કોઈક નિરાકરણ કદાચ લઈને આવે અને આમને મળે, અને પછી કે અથવા જેમ તે દિવસની જેમ કે LRD માં છેલ્લી ઘડી અમે ક્રાઇટેરિયા એજ્યુકેશન, પહેલા 12 પાસ ને પછી ગ્રેજ્યુએશન મિનિમમ, એટલે આવો જે ક્રાઇટેરિયા રાતોરાત ચેન્જ કર્યા હતા, એવું કદાચ રાતોરાત કોઈ નવું મેરિટ બહાર પાડે, જૂનું ને કેન્સલ ગણી નાખે, આવી કંઈક અંદર ખાને સ્ટ્રેટેજી કરતા હોય તો અને તો જ સ્પષ્ટપણે કોઈ પણ જાતનો જવાબ કોઈને આપતા ન હોય એવું બની શકે છે. બાકી આ મહિલાઓનો વિરોધ અને એમની માંગણી સાચી છે, કારણ કે એમને અન્યાય થયો છે. મેરિટ વત્તા જે રિઝર્વેશનનું સ્પષ્ટીકરણ સરકારે કર્યું નથી. કાં તો સ્પષ્ટીકરણ કરે કે દરેક વ્યક્તિ દીઠ દરેક ઉમેદવારનું જેટલા માર્ક્સ મેળવ્યા છે એ પ્રમાણે, પછી એમાંથી 3 અલગ અલગ કેટેગરી પ્રમાણે, કારણ કે રિઝર્વેશન છે, અનામત છે, એનું એક અલગથી મેરિટ લિસ્ટ બહાર પાડી અને જેવી જે કેટેગરીમાં જે ફોલ થતા હોય, જે જનરલમાં આવતા હોય એને જનરલમાં કન્વર્ટ કરે, કારણ કે આમાં ડુપ્લિકેશન થયું છે મને એવું લાગે છે. મેરિટમાં પણ ઘણું બધું ડુપ્લિકેશન છે અને એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભું કર્યું છે. એટલે સરકારે સ્પષ્ટપણે પહેલા તો આખું પિક્ચર ક્લિયર કરી દેવું જોઈએ. વત્તા જો આ માંગણી 30-30 દિવસથી કોઈ ના જાય, આ તો સાલી શરમજનક ઘટના કહેવાય. અને ખાસ કરીને જયારે મહિલાઓ, જો છોકરાઓ કે એને જેને કે યુવા વર્ગ કે કોઈ બીજો વર્ગ જયારે બેઠો હોય અને સરકાર કદાચ આટલી ચમરબંધીગીરી બતાવે તો ચાલે, પણ મહિલાઓ બિચારી બહેનો રાત્રે ઠંડીમાં ઠૂઠવા દે, જે ગુજરાતના આપણે બણગા ફૂંકતા હોય, જ્યાં આપણે બેટી બચાવોની વાત કરતા હોય, એ બેટીઓ સામે તમે સામું જોવા ના આવો, એમની જોડે વાત કરવા ના આવો, આ કેટલી શરમજનક ગુજરાત મોડેલ છે. એટલે આપણે ગુજરાતના મોડેલને આખા દેશમાં લઈ જવું છે કે દેશનું બોગસ મોડેલને ગુજરાતમાં લાવવું છે? ત્યાં આવું થઈ શકે કે ત્યાં જાડી ચામડીના માણસો બેઠા છે જે લોકોને કોઈને કંઈ ના પડ્યું હોય. તમે બહારના સ્ટેટમાં યુપી બિહારમાં જાઓ તો કોઈ મંત્રીઓ અને સંત્રીઓને કોઈની પડી ના હોય. એટલે એ બહારનું બોગસ મોડેલ તમારે ગુજરાતમાં લાવવું, બીજામાં લાગુ થયું છે અત્યારે હાલ. મહિલાઓ ઇજાગ્રસ્ત પણ થઈ છે. અમે પોલીસ એવું જાણીએ છીએ કે તમે અમારી મહિલાઓ પર લાફાલાફી કરી, પરંતુ અમારી ઘણી છોકરીઓ નુકસાન થયું છે, જે અમારી એક બહેન તો બહુ સિરિયસ હતી કે અમદાવાદ એમને શિફ્ટ કર્યા હતા, બરાબર. અને અમે અહીં 30 દિવસથી અહીં છીએ, તમે અત્યારે અમુક ટાઈમ તમે ડેપોમાં બી સુઈ જતા, તો બી આ સરકાર અમારે કશું પ્રત્યુત્તર અમને આપતી નથી હજુ સુધી પણ.
બે ચાર મહિલાઓને વાગ્યું છે સારવાર હેઠળ છે, હવે ઉલટા ચોર કોટવાલ કોડાટે સરકારે એવું કીધું કે મહિલાઓએ પોલીસ ઉપર અત્યાચાર કર્યો, એટલે આ તો કેટલું શરમજનક વસ્તુ કહેવાય. એટલે સરકાર ભલે પોતાનો બચાવ ના કરી શકે પણ આવો લૂલો બચાવ કે આ વિચારી બહેનો તમને લાગે ખોટા કેસો કરવાના આક્ષેપો કર્યા, આક્ષેપો કર્યા ખોટા, કોઈ ખોટી રીતે જે મહિલા આગેવાનો છે એના પર ખોટા કેસો કરશે કાલે સરકાર, એટલે શું કોઈ પણ અવાજ ઉઠાવે તેનો અવાજ દબાવવાનો, એને ધમકાવવાનો, એને ડરાવવાનો, એને ખોટી રીતે હેરાન કરવાનો. આમાં એક વાત છે, સરકારને ચિંતા નથી, સરકાર ખાલી સૂત્રો જ આપે છે કે બેટી બચાવો કે બેટી પઢાઓ. આમાં આમાં એક વાત છે કે પોલીસને જ્યારે સૂચના આપવામાં આવે છે ત્યારે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ઓર્ડર, એક ઓર્ડર છે કે ભાઈ આ રેખાથી કે આ જગ્યાથી કોઈ પણ આંદોલનકારી આગળ ન આવવો જોઈએ. હવે જો ત્યાંથી આંદોલનકારી આગળ આવે તો એ પોલીસની એની ફરજ બની જાય. પોલીસને આ બધામાં શું બન્યું છે, એની કઈ જાતની કાર્યરીતિ છે કે ક્યાં કોને અન્યાય થાય છે, એની સાથે પોલીસને કોઈ સંબંધ હોતો નથી. પણ પોલીસને જે હુકમ મળે છે એ પ્રમાણે એણે હુકમનું પાલન કરવાનું હોય છે. અને એમાં ધારો કે મહિલાઓ અથવા કોઈ પણ આંદોલનકારીઓ આગળ વધતા હોય અને પોલીસ એમને વધવા ન દેવા માંગતા હોય અને આંદોલનકારીઓ સંખ્યામાં વધારે હોય, પોલીસ સંખ્યામાં ઓછી હોય અથવા પૂરતી હોય, તો પણ એ સામસામે ઝપાઝપી થાય એ લગભગ નેચરલ છે, એ કુદરતી છે. કારણ કે પૂરતા જેટલા પણ આંદોલનકારી હોય એમાં 2-5-10% તો એકદમ તેજ મિજાજના અને તેજ મગજના એ હોવાના, અને એ જ સામે પોલીસનું પણ એવું છે કે એમાં જો કોઈ વર્ગ હોય ને સાહેબ, જો કોઈ આજે સરકારે લગભગ ઓર્ડર આપ્યો હશે કે મહિલા ઉપર અત્યાચાર કરો, સરકારે ઓર્ડર આપ્યો હશે એવું મને લાગે છે. તમે તમે જે વાત કરી છે એના ઉપર હું તો કહું છું કે સરકારે ઓર્ડર આપ્યો હશે કે મહિલા પર અત્યાચાર કરો. જો અત્યાચાર કરવાનો ઓર્ડર ન આપ્યો હોય, આજે આજે સરકારે કીધું કે મહિલાઓ એ ઓર્ડર ઉપર, હા એ વસ્તુ તો ખોટી જ છે ને, મહિલાઓ ઉપર આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આરોપ તેનો હોય પણ અંકલબેનને આજે આજે અધિકારીઓ છે. ચલો જપા જપી થઈ હતી, નહીં નહીં આજે સરકારનો જ આદેશ હશે ને કે આ લોકોને મહિલા ઉપર અત્યાચાર કરવાનો સરકારનો આદેશ જરૂરી પડે, એટલે આ શું ગુનેગારો હતા, આરોપીઓ હતા? આજે એમની માંગણી કરી રહ્યા છે, ગાંધી જીંદે માર્ગે આંદોલન કરી રહ્યા છે, એમને કોઈ પણ ગુનો હાથમાં નથી લીધો, કોઈ પણ કાયદો હાથમાં નથી લીધો એમને. એક 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 મહિનાથી જો આંદોલન થઈ રહ્યું હોય તો શા માટે મહિલાઓ સાથે બેઠી બેસીને ચર્ચા કેમ નથી થતી, સરકાર આનું વલણ આ કેમ નથી? હા, સિંગલ પ્રતિનિધિ પ્રજાનો, એટલે સિંગલ પ્રતિનિધિ સરકારનો મળવા નથી આવ્યો. મને પણ ખ્યાલ છે, ગઈકાલે હું એમની છાવણીમાં બીજા કામથી બાજુમાં ગયો તો મેં જોયું બેનો શાંતિથી બેઠા છે. આ ગઈકાલે એમણે માર્ચ કરવાનું નક્કી કર્યું અને પછી પોલીસે એમને ડિટેન કરવાનો પ્રયત્ન કર્યો. રિંકલબેનને મારો પ્રશ્ન, કારણ કે મને એક બહુ ખ્યાલ નથી, એટલે કે જે કોઈ પોલીસવાળા હતા એ મહિલા પોલીસ હતી કે પછી જેન્ટ્સ પોલીસ પણ હતી? રિંકલબેન, મહિલા પોલીસ હતા કે જેન્ટ્સ પોલીસ હતા જેમને આ પ્રકારે લાઠીચાર્જ કર્યો? રિંકલબેન, મહિલા પોલીસ હતા. હા, મહિલા પોલીસ તરફથી આ વલણ, પરંતુ સવાલ અહીં એ જ થઈ રહ્યો છે કે જો છેલ્લા એક એક મહિનાથી આ પ્રકારે ધરણા પ્રદર્શન ચાલુ હોય, સરકાર કેમ મહિલાઓનો અવાજ દબાવવાની કોશિશ કરી રહી છે, આંદોલન સમેટવાની કેમ વાત થઈ રહી છે, મહિલાઓ ઉપર અત્યાચાર થયો છે? જોવાનું એ રહેશે કે સરકારનું વલણ હવે આખરે આ આંદોલનને લઈને કેવું રહે છે. આપ ચારેય ચર્ચામાં જોડાયા અંબાલાલભાઈ, ભાવિકભાઈ, પ્રશાંતભાઈ અને રિંકલબેન, ચારેયનો ખૂબ ખૂબ આભાર. તો સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. નવા એક વિષય સાથે ફરીથી મળીશું. નમસ્કાર.